મીઠું, સબરસ, નમક સ્વાદ અનુસાર હોય તો આ હા 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 મજા પડી જાય. પણ જો થોડું વધારે પડી ગયું તો રસોઈની મજા બગાડી નાખે. તેમજ જો પ્રમાણ અનુસાર હોય તો સ્વાસ્થ્યવર્ધક બને છે. પણ થોડું વધારે કે ઓછું હશે તો સ્વાસ્થ્યની ચિંતા વધારશે. જાણીએ આજે મીઠાની ખારાશ સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વની છે. નમસ્કાર, બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં બ્રિજલ શાહ સાથે આપનું સ્વાગત છે. મીઠામાં રહેલું સોડિયમ શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. તે શરીરના કોષોને પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે. મીઠું કેટલું મહત્વપૂર્ણ છે? અમેરિકાની રટર્સ યુનિવર્સિટી ખાતે ન્યુટ્રિશનલ સાયન્સીસના પ્રોફેસર પોલ બ્રેસલિનના કહેવા પ્રમાણે જીવન માટે મીઠું જરૂરી છે. જો આપણે યોગ્ય પ્રમાણમાં સોડિયમનું સેવન ન કરીએ તો મૃત્યુ પણ થઈ શકે છે. સોડિયમના અભાવે હેપોનેટ્રીમિયા થઈ શકે છે, જેના કારણે ભ્રમ, ઉલટી, ચીડિયો સ્વભાવ તથા કોમા જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર નિયમિત રીતે 5 ગ્રામ મીઠાનું સેવન કરી શકાય, જે 1 ચમચી જેટલું હોય છે. તેમાં 2 ગ્રામ જેટલું સોડિયમ હોય છે. જોકે વૈશ્વિક સ્તરે લોકો સરેરાશ 11 ગ્રામ મીઠાનું સેવન કરે છે, જેના કારણે હૃદયરોગ, ગેસ્ટ્રિક કેન્સર, ઓસ્ટિયોપોરોસિસ, મેદસ્વીતા તથા કિડનીને લગતી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. WHOનું અનુમાન છે કે વધારે પડતા મીઠાનું સેવન કરવાથી દર વર્ષે લગભગ 18,90,000 લોકો મૃત્યુ પામે છે. શરીર પર મીઠાની શું અસર થાય તેની વાત કરીએ તો મીઠાને કારણે આપણા શરીર તથા મગજને ઊર્જા મળે છે. ઓસ્ટ્રેલિયામાં ન્યૂ કેસલ યુનિવર્સિટી ખાતે પોષણ અને આહાર વિજ્ઞાનના પ્રોફેસર ક્લેર કોલિન્સના કહેવા પ્રમાણે, જ્યારે શરીરમાં મીઠું બહુ વધુ હોય તો આપણું શરીર તેને પાતળું કરવા લાગે છે. આપણું શરીર પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, એટલે વધારાના તરલ પદાર્થોને ચારેય તરફ પંપ કરવા માટે બ્લડ પ્રેશર વધી જાય છે. કેટલું મીઠું લઈ શકાય? કોઈપણ વ્યક્તિ માટે મીઠાનું કેટલું સ્તર યોગ્ય છે એ તેની આનુવંશિક સંરચના પર પણ આધાર રાખે છે. આહારમાં લેવામાં આવતું મીઠું 90% સોડિયમ પ્રદાન કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમાણે તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ મીઠું લેવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં સોડિયમની ઓછામાં ઓછી માત્રા હોય તે સૌથી આરોગ્યપ્રદ મીઠું છે. અલગ અલગ વિસ્તારોમાં વિવિધ પ્રકારનું મીઠું જોવા મળે છે. કયા પ્રકારના મીઠામાં ઓછું સોડિયમ હોય છે એની વાત કરીએ તો સૌથી વધુ રિફાઇન્ડ અથવા સાદું મીઠું વપરાય છે. તેમાં 97-99% વચ્ચે સોડિયમ ક્લોરાઇડ હોય છે. બહુ રિફાઇન્ડ હોવાને કારણે તેમાં અશુદ્ધિઓ નથી હોતી અને અન્ય પોષક તત્વો પણ બહુ ઓછા હોય છે. દરિયાઈ મીઠું દરિયાના પાણીનું બાષ્પીભવન કરીને પકાવવામાં આવે છે. તે શુદ્ધ નથી હોતું અને તેમાં વધુ તત્વો અને ખનીજો હોય છે. વધુમાં તે આયોડીનથી સમૃદ્ધ હોય છે, જે શરીર માટે સારી બાબત છે. દરિયાઈ મીઠામાં સામાન્ય મીઠા કરતાં 10% ઓછું સોડિયમ હોય છે. તેવી જ રીતે હિમાલયન ગુલાબી મીઠામાં પણ ઓછું સોડિયમ હોય છે, પરંતુ તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા અન્ય ખનીજો હોય છે. સેલ્ટિક સોલ્ટ અથવા ગ્રે સોલ્ટમાં પણ સોડિયમ ઓછું અને અન્ય ખનીજોથી સમૃદ્ધ હોય છે. કહેવાતું લાઇટ સોલ્ટ અથવા ઓછા સોડિયમ ધરાવતા મીઠામાં સોડિયમ 50% ઓછું હોય છે. છેલ્લે પોટેશિયમ સોલ્ટમાં સોડિયમ નથી હોતું. જોકે આ પ્રકારનું મીઠું માત્ર ડોક્ટરની ભલામણ પર જ લેવું જોઈએ. તેનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તમને અમુક રોગ હોય, કારણ કે તે શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઘણું વધારી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં લખીને ચોક્કસ જણાવજો અને બીજા કયા માહિતીસભર વિષયો વિશે તમે જાણવા માંગો છો એ પણ કહેજો. આજ મારે બસ આટલું જ.